नमस्कार विद्यार्थी मित्रों, मारी आ यूट्यूब चैनल एडी न्यूज नी अंदर आप सौनुं स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, आपणे धोरण 11 तत्वज्ञाननो अभ्यास करवा जई रह्या छीए, जेमां प्रकरण 3 अमध्यपदी अनुमान ए आपणे आ प्रकरणनो आजे आपणे बीजो वीडियो आपणे जोईशुं। विद्यार्थी मित्रो, जे अमध्यपदी अनुमान एमानो आपणे बीजो वीडियो जे टॉपिक छे विधान વિરોધનો ચોરસ, વિધાનના વિરોધનો ચોરસ અને તેના પ્રકારોની સમજૂતી છે। જો વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે કે વિધાનના વિરોધનો જે ચોરસ છે તે ખૂબ જ અગત્યનો ટોપિક છે। અરે આપણે આગળ આ પ્રકરણની અંદર અનુમાન એનું વ્યાખ્યા, અનુમાનના પ્રકારો એ જોયું, હવે અહીંયા વિધાનનો વિરોધ એનો ચોરસ અને એના પ્રકારોની સમજૂતી મેળવીએ। જો વિદ્યાર્થી મિત્રો તમે મારો જે આ પ્રકરણનો આગળનો વિડીયો જોયો ના હોય તો મારા યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને ત્યાં આગળ ધોરણ 11 તત્વ ફિલોસોફીનું ફોલ્ડર છે જેની અંદર ત્રીજું પ્રકરણ છે જેમાં વિડીયો જોવા મળશે, એ જોઈ લેવો, જેથી આ ટોપિકની અંદર સરળતાથી તમે સમજણ મેળવી શકશો। જોઈએ વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં જો વિદ્યાર્થી મિત્રો મારા જે આ વિડીયો બનાવી રહ્યો છું એ વિડીયો જો તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ સમસ્યા હોય તો તમે મજી નીચે કમેન્ટ બોક્સ છે, કમેન્ટ બોક્સની અંદર તમે કમેન્ટ કરી, તેમજ તમે મારા નંબર પર મેસેજ કરી અને એ તમારા પ્રશ્નનું સમાધાન તમે કરી શકો છો। જોઈએ પહેલો જે ટોપિક છે કે વિધાનનો વિરોધ, તો વિધાનનો વિરોધ કોને કહીશું આપણે, કે વિધાનનો વિરોધ એટલે શું? જો વિધાનનો વિરોધ, આપણે આગળ વિધાન વિશે માહિતી મેળવી, નિરુપાધિક વિધાન કોને કહેવાય, વિધાન કોને કહેવાય આપણે જોયું। નેક્સ્ટ, જે આગળના પ્રકરણની અંદર આપણે નિરુપાધિક વિધાન, બીજા પ્રકરણની અંદર નિરુપાધિક વિધાન એનું બંધારણ જોયું હતું, જેમાં આપણે ઇયતા કોને કહેવાય, ઉદ્દેશ્યપદ કોને કહેવાય, વિધેયપદ કોને કહેવાય, ગુણ કોને કહેવાય, ગુણ અને સંયોજક બે સરખું છે, બંને એકબીજા પર્યાયી શબ્દો છે, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો વિદ્યાર્થીઓ, જો હજુ તમે નિરુપાધિક વિધાન અને એનું બંધારણ એ વિડીયો બીજા પ્રકરણનો છે એ તમે જોયો ના હોય તો એ જોજો, કારણ કે એમાં ખ્યાલ આવશે તો અહીંયા આગળ ખ્યાલ આવશે। તો અહીંયા આપણે જોઈએ તો વિધાનનો વિરોધ કોને કહીશું, તો વિધાનનો જે વિરોધ છે તે એ વિધાન, એનું વિરોધી વિધાન, વિધાનનો વિરોધ એટલે શું, તો એને સમજવા માટે પહેલી આપણે એની વ્યાખ્યા અહીંયા આપી છે। જો એ માટે સમાન ઉદ્દેશ્ય પદ, કોઈ આપણને બે વિધાનો આપેલા હશે, જો તમને મેં આગળના વિડીયોની અંદર કીધેલું હતું કે હવે અહીંયા આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે શાનો અભ્યાસ કરવાનો છે, અમધ્યપદી અનુમાનનો અભ્યાસ આપણે કરવાનો છે, મધ્યપદી અનુમાનનો અભ્યાસ કરવાનો નથી। હવે જે પણ જે અહીંયા જે વિધાનના વિરોધની અંદર જે પણ દલીલો હશે, જે પણ અનુમાન હશે એ કેવા હશે, અમધ્યપદી અનુમાન હશે। તો આ અમધ્યપદી અનુમાનની અંદર કેટલા, એક આધાર વિધાન અને એક ફલિત વિધાન હોય છે, બે આધાર વિધાન જોવા મળશે નહીં, એક આધાર વિધાન અને એક ફલિત વિધાન। તો અહીંયા જેટલા પણ ઉદાહરણો હવે આ પ્રકરણની અંદર આવશે એ બધા અમધ્યપદી અનુમાનના ઉદાહરણો હશે, એટલે કે એક આધાર વિધાન અને એક ફલિત વિધાન જોવા મળશે। જો વિધાનનો વિરોધ, વિધાન તો આપણને ખ્યાલ છે કે જે કશાકના વિશે કશીક માહિતી આપતું હોય એને વિધાન કહેવાય છે, હવે વિધાનનો વિરોધ કોને કહીશું, તો વિધાનના વિરોધની અંદર બે વિધાનો હશે, એક આધાર વિધાન એક ફલિત વિધાન। જો આ જે અમધ્યપદી અનુમાનની દલીલ છે, એક આધાર વિધાન છે એક ફલિત વિધાન છે, એક આધાર વિધાન એક ફલિત વિધાન, એક આધાર વિધાન એક ફલિત વિધાન છે, તો એમાં શું યાદ રાખવાનું કે સમાન ઉદ્દેશ્ય પદ જ્યારે વિધાનનો વિરોધ થશે એ સમયે ક્યારે વિરોધ થાય છે, કે એનું ઉદ્દેશ્ય પદ કેવું હશે, સમાન હશે, સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ। ઉદ્દેશ્ય પદ કયું છે, આ દલીલની અંદર ઉદ્દેશ્ય પદ કયું છે, યુવાનો ઉદ્દેશ્ય પદ છે અને ઉત્સાહી એ કયું છે, વિધેય પદ છે, મેં તમને આગળ બતાવેલું છે। તો ઉદ્દેશ્ય પદ શું હશે, સમાન હશે, જો આધાર વિધાન અને ફલિત વિધાન ઉદ્દેશ્ય પદ કેવું, સમાન છે, જો યુવાનો અહીંયા પણ યુવાનો છે તો ઉદ્દેશ્ય પદ કેવું છે, સમાન છે, અને વિધેયપદ પણ જો આ વિધેયપદ છે, ઉત્સાહી વ્યક્તિઓ વિધેયપદ છે, તો ઉત્સાહી વ્યક્તિઓ એ આધાર વિધાન અને ફલિત વિધાન બંનેમાં કેવું છે, સમાન છે। તો જો સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેયપદ હોય તેવા કોઈ પણ બે વિધાનની અંદર, એમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સમાન હશે, એમાં કોઈ પણ પ્રકારનો તફાવત જોવા મળશે નહીં, એટલે કે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે વિધાનો વચ્ચે શાનો તફાવત હોય, ઇયતાનો તફાવત, ગુણનો
કે યતા અને ગુણ બંનેનો લગતો તફાવત હોય તેને વિધાનનો વિરોધ કહેવામાં આવે છે. જો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો, જે કોઈ પણ જ્યારે આપણે આ અમધ્યપદી અનુમાન છે તો આ દલીલની અંદર શું હશે, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ કેવા હશે, સમાન હશે, એમાં કોઈ તફાવત જોવા મળશે નહીં. ઉદ્દેશ્ય પદ વિધેય પદ સમાન જોવા મળશે, પણ તફાવત શાનો હશે, યતાનો તફાવત હશે, ગુણનો તફાવત હશે, કે યતા અને ગુણ બંનેને લગતો તફાવત હોય એને વિધાનનો વિરોધ કહેવામાં આવે છે. જો અહીંયા ત્રણ ઉદાહરણ નીચે આપેલા છે, તેમને ખ્યાલ આવશે. જો અહીંયા જો યતાનો તફાવત છે, અહીંયા ગુણનો તફાવત છે. જો ઉદ્દેશ્ય પદ સમાન છે, વિધેય પદ સમાન છે, ગુણ પણ કેવો છે, અહીંયા છે છે અને અહીંયા આગળ છે છે, તો ત્રણેય સમાન છે. તફાવત શાનો છે, યતાનો તફાવત છે. તો એને શું કહીશું આપણે, યતાનો વિરોધ કહીશું. બીજા ઉદાહરણમાં જો વડીલો સમાન છે, આધાર વિધાન ફલિત વિધાનમાં સમાન છે, આ વિધેય પદ પણ સમાન છે, ઈયતા પણ શું છે, સમાન છે, પણ તફાવત શાનો છે અને અહીંયા આગળ શું છે, નથી છે, તે ગુણનો વિરોધ છે. જ્યારે ત્રીજા નંબરના ઉદાહરણમાં જોવો તો આ ઈયતામાં પણ તફાવત છે અને ગુણમાં પણ તફાવત છે, તેથી ઈયતા અને ગુણ બંનેને લગતો વિરોધ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, વિધાનના વિરોધની વ્યાખ્યા એ શું છે, કે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ એમાં કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળશે નહીં. ઉદ્દેશ્ય પદ જેવું હશે એવું જ ફલિત વિધાનની અંદર આવશે, આધાર વિધાનનું વિધેય પદ જેવું હશે એવું ફલિત વિધાનની અંદર આવશે. તો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદની અંદર કોઈ તફાવત હશે નહીં. સમાન ઉદ્દેશ્ય પદ સમાન વિધેય પદ હોય એવા કોઈ પણ બે વિધાનની અંદર શું હોય, ઈયતાનો તફાવત હોય, ગુણનો હોય, કે ઈયતા અને ગુણ બંનેને લગતો તફાવત હોય એને વિધાનનો વિરોધ કહેવામાં આવે છે. જોઈએ આપણે ઉદાહરણ છે, પહેલું જ ઉદાહરણ જોઈએ તો જો આમાં શાનો તફાવત છે, ઈયતાનો. તો કઈ રીતે ખબર પડશે કે ઈયતાનો તફાવત છે, તો જો અહીંયા પહેલું આ સર્વ કેટલાક ઈયતા છે, આ બીજું ઉદ્દેશ્ય પદ, ત્રીજું વિધેય પદ અને આ ગુણ છે. તો જો અહીંયા શાનો તફાવત જોવા મળે છે, આપણને ઈયતાનો તફાવત જોવા મળે છે. જો અહીંયા સર્વ છે, અહીંયા કેટલાક છે, બીજા બધા સમાન, ઉદ્દેશ્ય પદ સમાન, વિધેય પદ સમાન, અને ગુણ પણ કેવો છે, સમાન છે, તેથી અહીંયા કયો વિરોધ થાય છે, ઈયતાનો વિરોધ થાય છે. બીજું ઉદાહરણ જોઈએ આપણે તો આમાં ઈયતા સમાન છે, કેટલાક તો કેટલાક છે, અહીંયા ઉદ્દેશ્ય પદ સમાન છે, અહીંયા વડીલો તો વડીલો છે, વિધેય પદ પણ સમાન છે, રૂઢિચુસ્ત વ્યક્તિ રૂઢિચુસ્ત વ્યક્તિ, પણ તફાવત શાનો છે, તફાવત છે એ કયો છે, ગુણનો તફાવત છે. જો ગુણ અહીંયા છે અને અહીંયા આગળ નથી છે, તો આ કયો વિરોધ થયો કહેવાય, ગુણનો વિરોધ થયેલો ગણાશે. એ જ રીતે ત્રીજો વિધાન છે, અહીંયા આગળ જો આ ઈયતામાં શું જોવા મળે છે, તફાવત સર્વ અને અહીંયા શું છે, કેટલાક, તો ઈયતાનો તફાવત છે આમાં, તેમજ ઉદ્દેશ્ય પદમાં જો ઉદ્દેશ્ય પદ બાળકો બાળકો છે એમાં કોઈ તફાવત નથી, વિધેય પદ પર ચંચળ વ્યક્તિ ચંચળ વ્યક્તિ છે એમાં પણ તફાવત નથી, ગુણ જો તો ગુણમાં અહીંયા આગળ છે અને અહીંયા આગળ શું છે, નથી છે, તો ગુણનો પણ તફાવત અહીંયા આગળ જોવા મળે છે. તો વિદ્યાર્થી આમાં ઈયતા અને ગુણ બંનેને લગતો તફાવત છે, તેથી અહીંયા આગળ ઈયતા અને ગુણનો વિરોધ અહીંયા આગળ થાય છે. તો મુખ્યત્વે આપણે જોઈએ તો વિધાનનો વિરોધ ત્રણ પ્રકારે થાય છે. એક જ્યારે ઈયતાનો વિરોધ હોય ત્યારે વિધાનનો વિરોધ થાય છે, બીજો ગુણનો વિરોધ હોય ત્યારે વિધાનનો વિરોધ થશે, અને ત્રીજું ઈયતા અને ગુણ બંનેને લગતો વિરોધ હોય ત્યારે ઈયતા અને ગુણ બંનેને લગતો વિરોધ હોય ત્યારે વિધાનનો વિરોધ થાય છે. એટલે ટૂંકમાં અહીંયા ઉદાહરણની અંદરથી આપણને એ સ્પષ્ટ થાય છે કે નિરુપાધિક વિધાનના કુલ ચાર પ્રકારો આપણે આગળ જોઈ ગયા છીએ. હા ના હ ન એ કુલ ચાર પ્રકારો છે, એ ચારે પ્રકાર એક પ્રકારનું વિધાન જે બાકીના વિધાનનો વિરોધી વિધાન જોવા મળે છે. કોઈ પણ હ વિધાન છે તો હનું વિરોધી વિધાન હોય, ન છે તો નનું વિરોધી વિધાન હોય, હાનું નાનું વિરોધી વિધાન આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો જે વિધાનના કુલ ચાર પ્રકારો આપણે આગળ જોઈ ગયા છે કે સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એક દેશી વિધિવાચક અને એક દેશી નિષેધવાચક, એને ટૂંકમાં હા ના હ ન તરીકે ઓળખવામાં આવે છે, આપણે આગળ જોઈ ગયા છે, તમને ખ્યાલ જ છે. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે વિધાનના વિરોધની વ્યાખ્યા, વિધાનનો વિરોધ ક્યારે થાય છે, તો જ્યારે સમાન ઉદ્દેશ્ય પદ સમાન વિધેય પદ હોય એવા કોઈ પણ બે વિધાનની અંદર ઈયતાનો વિરોધ હોય, ગુણનો વિરોધ હોય, કે ઈયતા અને ગુણ બંનેને લગતો વિરોધ હોય એને વિધાનનો વિરોધ કહેવામાં આવે છે. અહીંયા જોયું આપણે પહેલા ઉદાહરણમાં ઈયતાનો વિરોધ ક્યારે થશે, ઈયતામાં તફાવત હશે ત્યારે ઈયતાનો વિરોધ, ગુણમાં તફાવત હશે ત્યારે ગુણનો વિરોધ, અને ઈયતા અને ગુણ બંનેમાં તફાવત હોય ત્યારે ઈયતા અને ગુણ બંનેને લગતો વિરોધ અહીંયા થશે. જોઈએ આગળ, હવે વિધાનના વિરોધ એની વ્યાખ્યા જોઈએ આપણે. હવે વિધાનના જે વિરોધ એના જે પ્રકારો છે એના અલગ અલગ રીતે વિધાનનો વિરોધ થાય છે એ પહેલાં વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ખાસ યાદ રાખવાનું કે સર્વદેશી વિધાન કોને કહેવાય, એક દેશી વિધાન કોને કહેવાય, વિધિવાચક કોને કહેવાય, નિષેધવાચક, આ વસ્તુ ખાસ યાદ હોવું જોઈએ. તો તમે સરળતાથી આગળના જે આ ટોપિક ચાલે છે એમાં આગળની સ્લાઇડની અંદર તમને ખ્યાલ આવશે નહીં, ખ્યાલ આવશે નહીં.
જો કોઈ પણ પૂછે કે સર્વદેશી વિધાનો કયા, તો હા ને ના એ સર્વદેશી વિધાનો છે. એક દેશી વિધાનો કયા છે? હ અને ન એક દેશી વિધાનો છે. વિધિવાચક વિધાનો કયા છે? તો હા અને હ એ વિધિવાચક વિધાન છે. નિષિદ્ધવાચક વિધાનો કયા છે? ના ને ન. એટલે ખાસ આ રીતે નોંધી દેવું, આઈએમપી આપણે ગણીએ તો દરેક સમયે દરેક વિધાનની અંદર સર્વદેશી વિધાન, એક દેશી વિધાન, વિધિવાચક, નિષિદ્ધવાચક આ બધું ખ્યાલ બીજું પ્રકરણ ત્રીજું પ્રકરણની અંદર ખાસ આ યાદ રાખવાનું જરૂરી છે. આ યાદ હશે સરળતાથી તમે સમજી શકશો. જોઈએ આગળ આપણે જોઈએ તો નિર્બાધિક વિધાન, જે આપણે વિધાનનો વિરોધ જોઈએ એમાં અહીંયા આપણને ટૂંકમાં માહિતી આપી છે કે વિધાનનો વિરોધ ચાર પ્રકારે થાય છે. એના પ્રકારો આપણે આગળ જોઈએ છીએ તો ચાર પ્રકારે વિધાનનો વિરોધ થાય છે. આશ્રયાશ્રિત વિરોધ, વિધાનના વિરોધના પ્રકાર ચાર છે. આશ્રયાશ્રિત વિરોધ, અંશ વિરોધ, ઉપ વિરોધ અને પૂર્ણ વિરોધ, ચાર પ્રકારના વિરોધ થાય છે. એમાં આપણે આગળ જોયું કે વિધાનનો વિરોધ શાના આધારે થાય છે? વિધાનનો વિરોધ છે ઇયતાનો તફાવત હોય, ગુણનો તફાવત હોય, કે ઇયતા અને ગુણ બંનેને લગતો તફાવત હોય તો વિધાનનો વિરોધ થાય છે. તો આપણે એવું શું જોવાનું, આશ્રયાશ્રિત વિરોધ ક્યારે થશે, અંશ વિરોધ ક્યારે થશે, ઉપ વિરોધ ક્યારે થશે અને પૂર્ણ વિરોધ ક્યારે થશે, આને આપણે સમજી લઈએ પહેલે, પછી એના પ્રકારો આપણે પાછળ જોઈએ છીએ. જો આશ્રયાશ્રિત વિરોધ ક્યારે થશે અને કોના કોના વચ્ચે આશ્રયાશ્રિત વિરોધ થાય છે, તો જ્યારે ઇયતાનો તફાવત હોય, જ્યારે ઇયતાનો તફાવત હશે ત્યારે શું થશે, આશ્રયાશ્રિત વિરોધ થશે. ઇયતાના તફાવતની અંદર આશ્રયાશ્રિત વિરોધ જોવા મળે છે. જ્યારે ગુણનો તફાવત હશે તો કયો વિરોધ થશે, ગુણનો તફાવતમાં બે વિરોધ થાય છે, એક અંશ વિરોધ અને બીજો ઉપ વિરોધ થાય છે. જ્યારે ઇયતા અને ગુણ બંનેને લગતો તફાવત હોય ત્યારે કયો વિરોધ થાય છે, પૂર્ણ વિરોધ થાય છે. એટલે ટૂંકમાં આ થોડુંક ખ્યાલ સમજી લેવું તમારે. આશ્રયાશ્રિત વિરોધ ક્યારે થાય? જો ઇયતાનો, ફક્ત ઇયતાનો તફાવત હોય તો આશ્રયાશ્રિત વિરોધ થશે. અંશ વિરોધ ને ઉપ વિરોધ એ ગુણનો તફાવત હશે ત્યારે અંશ વિરોધ અને ઉપ વિરોધ થશે. અને પૂર્ણ વિરોધ છે તે ઇયતા અને ગુણ બંનેને લગતો તફાવત હશે ત્યારે પૂર્ણ વિરોધ થશે. તો અહીંયા આગળ ટૂંકમાં અહીંયા આગળ આપેલું છે કે આશ્રયાશ્રિત વિરોધ કોના કોના વચ્ચે થાય છે, અંશ વિરોધ કોના વચ્ચે થાય છે, ઉપ વિરોધ કોના વચ્ચે થાય છે અને પૂર્ણ વિરોધ કોના વચ્ચે થાય છે. તો જો આશ્રયાશ્રિત વિરોધ હશે તો હા નું આશ્રયાશ્રિત વિરોધી વિધાન કયું છે? હ, નાનું ન, હનું હા, નનું ના. ટૂંકમાં આશ્રયાશ્રિત વિરોધ છે તે કયા ઇયતાનો તફાવત હોય, સર્વદેશી વિધાન હોય કે એક દેશી વિધાન હોય, પણ જો ઇયતાનો તફાવત હશે તો આશ્રયાશ્રિત વિરોધ થશે. એમાં સમાન ઉદ્દેશ્યપદ, સમાન વિધેયપદ અને ગુણ પણ કેવો હશે, સમાન હશે. ફક્ત તફાવત કયો હશે, ઇયતાનો તફાવત હોય ત્યારે આપણને આશ્રયાશ્રિત વિરોધ જોવા મળે છે. પછી બીજા નંબરનું જે અંશ વિરોધ છે, તો અંશ વિરોધ ક્યારે થશે? તો અંશ વિરોધ એ સર્વદેશી વિધાનોમાં, જો ખાસ યાદ રાખજો, અંશ વિરોધ કોના વચ્ચે થશે, સર્વદેશી વિધાનો વચ્ચે અંશ વિરોધ થશે, જ્યારે એક દેશી વિધાન વચ્ચે ઉપ વિરોધ થશે. બે સર્વદેશી વિધાનમાં જ્યારે કયો તફાવત હોય, ગુણનો તફાવત હોય, સર્વદેશી વિધાનમાં ગુણનો તફાવત હોય ત્યારે અંશ વિરોધ થશે, જ્યારે એક દેશી વિધાનમાં ગુણનો તફાવત હોય તો ઉપ વિરોધ થશે. જો ગુણના તફાવતની અંદર શું હશે, ઇયતા સમાન હશે, ઉદ્દેશ્યપદ વિધેયપદ સમાન હશે, પણ તફાવત શાનો હશે, ગુણનો તફાવત હશે. જો ગુણના તફાવતની અંદર બે પ્રકારો પડે છે એના, અંશ વિરોધ અને ઉપ વિરોધ. જો સર્વદેશી વિધાનમાં ગુણનો તફાવત હોય તો અંશ વિરોધ, એક દેશી વિધાનમાં ગુણનો તફાવત હોય તો ઉપ વિરોધ. તો જો આગળ ઉપર આપેલો સર્વદેશી વિધાનો છે, હા અને ના કેવા છે, સર્વદેશી. તો હા નું અંશ વિરોધી વિધાન કયું છે, ના, અને ના નું અંશ વિરોધી વિધાન હા થશે. એ જ રીતે ઉપ વિરોધ છે, તો ઉપ વિરોધ એ એક દેશી વિધાન છે. જો હ અને ન એક દેશી વિધાન છે તો હ નો ઉપ વિરોધ કયો થશે, ન, અને ન નો ઉપ વિરોધ હ થશે. ચોથા નંબરનું પૂર્ણ વિરોધ છે, તો પૂર્ણ વિરોધ ક્યારે થશે, તો પૂર્ણ વિરોધની અંદર ઇયતા અને ગુણ બંનેને લગતો તફાવત હોય, કે ઇયતાનો પણ તફાવત હોય, ગુણનો પણ તફાવત હોય, અને ઉદ્દેશ્યપદ અને વિધેયપદો કેવા રહેશે, સમાન જ રહેશે. તો ઇયતા અને ગુણ બંનેને લગતો તફાવત હોય ત્યારે એ પૂર્ણ વિરોધ થશે. એટલે કે સમાન ઉદ્દેશ્યપદ, સમાન વિધેયપદ હોય પણ ઇયતા અને ગુણને લગતો તફાવત હોય તો જ્યારે પૂર્ણ વિરોધ થાય છે. પૂર્ણ વિરુદ્ધ વિધાનમાં જોઈએ તો હાનું પૂર્ણ વિરુદ્ધ વિધાન ન થશે, નાનું હ થશે, હનું ના થશે, નનું હા થશે. તો અહીંયા ટૂંકમાં માહિતી આપી છે, જ્યારે ચાર પ્રકારોની આકૃતિ દ્વારા અહીંયા ટૂંકમાં સમજૂતી આપી છે. પરીક્ષાની અંદર પૂછાય કે વિધાનના વિરોધના પ્રકારની આકૃતિ દોરો, તો આ આકૃતિ દોરવાની છે. જ્યારે આપણને એમ પૂછાય કે વિધાનના વિરોધનો ચોરસ દોરો, તો ચોરસ દોરવા માટે આપણે હવે નેક્સ્ટ જે સ્લાઇડ ઉપર જઈ રહ્યા છીએ, ચોરસની સ્લાઇડ ઉપર આપણે જઈ રહ્યા છીએ. આકૃતિ પૂછાય તો આ દોરવાની, અને વિધાનના વિરોધનો જે ચોરસ પૂછાય તો આપણે આ ચોરસ દોરીશું. વિધાનના વિરોધનો જે ચોરસ છે એ આ બનશે.
परीक्षाएं वारंवार पूछाय छे के विधाना विरोध नो चौरस दोरो अथवा लखो। तो जो विद्यार्थी मित्र खास तमे विधाना विरोध नो चौरस अहीं आप्यो छे, आ चौरस तमारे फरजियात सीखी लेवानो, तमने दोरता कई रीते दोराय आ फरजियात सीखी लेवानो, आना परथी तमे विधाननो विरोधी विधान क्यूं छे नक्की करी शकशो। परीक्षा अंदर कोई पण विधान पूछाय जो तमने आ चौरस आवडतो हशे तो सरळताथी तमे एनो विरुद्ध विधान, अंश विरोधी, उपविरोधी, पूर्ण विरोधी, कोई पण विरोधी विधान ने तमे नक्की करी शकशो। एटले खास अहीं हुं चौरसनी समजावुं छुं, ध्यान आपजो, सरळताथी समजी जाय एवुं छे, अने आ चौरस परथी तमे विधानो प्रकार, विधान विरोधी विधान नक्की करी शकाय छे। जो आपणे पहेलुं शुं काम करवानुं के विधानना विरोधना प्रकार केटला छे, विधानना प्रकारो केटला, चार छे, हा ना ह न, चार प्रकारो छे એ આપણને યાદ હોવું જોઈએ, અને વિધાના વિરોધનો વિધાના વિરોધના પ્રકારો પણ ચાર છે, કયા કયા, પહેલું આશ્રય આશ્રિત, બીજું અંશ, ત્રીજું ઉપ, ચોથું પૂર્ણ વિરોધી વિધાન, આ ચાર વિરોધ વિધાના વિરોધના પ્રકારો પણ ચાર છે। આટલું વસ્તુ પહેલો ખ્યાલ હોવું જોઈએ આપણને કે વિધાનના પ્રકારો ચાર અને વિધાના વિરોધના પ્રકારો પણ ચાર છે। વિધાનના પ્રકારો ચાર, હા ના હ ન, અને વિધાના વિરોધના પ્રકારો ચાર, આશ્રયાશ્રિત વિરોધ, અંશ વિરોધ, ઉપ વિરોધ અને પૂર્ણ વિરોધ છે। આ ચાર પ્રકારો અહીંયા આગળ આપેલા છે, આટલું આપણને ખ્યાલ હોવો જોઈએ। બીજું કે જો સર્વ છે આવો તો કયું વિધાન ગણાશે, જો અહીંયા આપેલું છે કે સર્વ છે હોય તો કયું વિધાન ગણાશે, સર્વ છે હોય તો હા ગણાય, કોઈ પણ નથી હોય તો, આ વિધાનનું રૂપ છે, કોઈ પણ નથી હોય તો ના ગણાશે, કેટલાક છે હોય તો હ વિધાન ગણાશે, અને કેટલાક નથી હોય તો કયું વિધાન ગણાશે, કેટલાક નથી હોય તો ન વિધાન ગણાશે। આ વિધાનના રૂપો છે સર્વ, આ વચ્ચે ખાલી જગ્યામાં કોઈ પણ આપણે ઉદ્દેશ્યપદ વિધેયપદ મૂકી શકશું, આમાં પણ ઉદ્દેશ્યપદ વિધેયપદ કોઈ પણ આવશે, આમાં પણ ઉદ્દેશ્યપદ વિધેયપદ કોઈ પણ આવશે, અને આમાં પણ કોઈ પણ આવશે। ટૂંકમાં જ્યારે વિધાનના વિરોધનો ચોરસ આપણે દોરતા હોઈએ તો એ સમય શું કારણ, પહેલું આપણે ચોરસ દોરી દેવાનું, પહેલું જ કામ શું કરવાનું, અહીંયા આપણે જે હું અહીંયા દોરું છું જો અહીંયા પહેલું જ કામ શું કરવાનું, આપણે અહીંયાથી ચોરસ દોરી દઈશું, આ રીતે ચોરસ દોરી દેવાનું, પહેલું જ કામ, પહેલું જ કામ આપણે અહીંયા આગળ ચોરસ દોરી દઈશું, ચોરસ દોરી દેવાનું। સરળતાથી સમજાવું છું કે વિધાનના વિરોધનો ચોરસ કઈ રીતે દોરવાનો છે, તો પહેલું જ કામ શું કરવાનું, ચોરસ દોરી દેવાનું, પછી અહીંયા નાના બોક્સ બનાવી દેવાના ચોરસના, અહીંયા આગળ બીજા શું કરવાના, નાના બોક્સ બનાવી દેવાના, એક ચારે ખૂણે ચાર બોક્સ બનાવી દેવાના, બે એ રીતે અહીંયા આગળ આપણે બોક્સ બનાવી દેવાના ચારે જે ખૂણા ઉપર, પછી શું કામ કરવાનું, નેક્સ્ટ જે કામ છે તે ઉપર જે આવશે એ કયા આવશે, હા ને ના આવશે, ચાર બોક્સ આપણે બનાવી દીધા, બરાબર, હવે જે ઉપરની સાઈડ હશે એમાં હા ને ના સર્વદેશી વિધાન આવશે, ઉપર હા ના, નીચે હ ન લખી દેવાનું, હા ના લખી દેવાનું, હ ન લખી દેવાનું, આટલું લખી દીધું, પછી એ ચોરસની અંદર શું દેવાની, ક્રોસ ચોકડી આપી દેવાની, તમારે જે અહીંયાથી અહીંયા આપેલી છે ને અહીંયાથી અહીંયા આપી છે, ક્રોસ ચોકડી દોરી દેવાની, આટલું વસ્તુ પહેલું કામ કરી દેવાનું, શું કામ કરવાનું, પહેલાં ચોરસ દોરવાનું, પછી ચોરસના ચારે ખૂણાની અંદર બીજા નાના ચોરસ દોરવાના, અને હા ના ઉપર લખવાનું, નીચે હ ન લખી દેવાનું, અને ચોકડી આપી, અને ચોકડી અહીંયા આ રીતે આપણે ચોકડી અહીંયા આગળ દોરી દેવાની ચારે ખૂણાની અંદર, આટલું કામ થઈ ગયું। હવે આપણે ચારે પ્રકારોને કઈ રીતે લખવાના છે, પહેલો વિરોધ કયો થાય છે, આશ્રયાશ્રિત વિરોધ, તો આશ્રયાશ્રિત વિરોધ જે ઊભી લાઈન છે બંને જગ્યાએ આશ્રયાશ્રિત વિરોધ લખી દેવાનું, જે આ ઊભી લાઈન એક આપેલી છે આપણને, અહીંયા આશ્રયાશ્રિત વિરોધ, અહીંયા આશ્રયાશ્રિત વિરોધ લખી દેવાનું, પછી બીજા નંબરનો અંશ વિરોધ છે, અંશ વિરોધ ઉપર લખવાનો, અંશ વિરોધ ઉપર લખવાનો, અને ઉપ વિરોધ નીચે લખવાનો। જો આ કેટલાક વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે, અંશ વિરોધને ઉપર લખી દેશે, અંશ વિરોધને નીચે લખે છે અને ઉપ વિરોધને ઉપર લખી દે છે, પણ ભૂલ ના થાય એટલા માટે શું યાદ રાખવાનું, આ ઉ છે, ઉપ યાદ રાખવાનો શબ્દ, તો ઉપ શબ્દ એ શું, નીચે આવશે, ઉપ એ ઉપર આવશે, એટલું યાદ રાખવાનું, ઉ છે ઉપર, પણ ઉપરની આપણે ક્યાં આવશે, નીચે આવશે, તો અહીંયા ઉપર અંશ વિરોધ લખવાનો, અહીંયા ઉપ વિરોધ લખવાનો, પછી બે ચોકડી મારેલી છે ત્યાં આગળ શું આવશે, ચોથા નંબરનો વિરોધ અહીંયા આવશે, પૂર્ણ વિરોધ અહીંયા, પૂર્ણ વિરોધ આવશે, અને આ રીતે તમારે આખો વિધાનના વિરોધનો ચોરસ તમારે દોરવાનો થશે। ખ્યાલ આવી ગયો છે કે વિધાનના વિરોધનો ચોરસ કઈ રીતે દોરાય છે, અહીંયા લખવું, લખી દેવાનું સર્વ છે એ હા વિધાન છે, કોઈ પણ નથી ના વિધાન, કેટલાક છે હ વિધાન, અને કેટલાક નથી
એ ન વિધાન છે. તો આ રીતે વિધાનના વિરોધનો ચોરસ થાય છે. સમજી લો તો સમજીએ તો જો અંશ વિરોધ કોની વચ્ચે થશે? હા ને ના વિધાન વચ્ચે. આશ્રય સ્થિતિ કોની વચ્ચે થશે? હા ને હ વિધાન. ના અને ન વિધાન વચ્ચે કયો વિરોધ થશે? આશ્રયાશિત વિરોધ. આશ્રયાશિત વિરોધ થશે. જ્યારે હ અને ન વચ્ચે કયો વિરોધ થશે? ઉપ વિરોધ થશે. જ્યારે ના અને હ એના વચ્ચે કયો વિરોધ થશે? પૂર્ણ વિરોધ થશે. આ અને ન વચ્ચે પણ પૂર્ણ વિરોધ થશે. તો આ વિરોધી વિધાન આપણને કેમ પૂછે? દાખલા તરીકે આપણે હા વિધાન છે તો હા વિધાનનું અંશ વિરોધી વિધાન કયું? તો હા વિધાનનું અંશ વિરોધી વિધાન ના થશે. હા વિધાનનું આશ્રયાશિત વિરોધી વિધાન, હા વિધાનનું આશ્રયાશિત વિરોધી વિધાન કયું થશે? હ થશે. હા વિધાનનું પૂર્ણ વિરોધી વિધાન ન થશે અને હા વિધાનનો ઉપવિરોધ થશે નહીં. જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હા અને ના વિધાનનો ઉપવિરોધ થશે નહીં. કેમ? કે હા અને ના વિધાનનો અંશ વિરોધ થશે. હા નાનો આગળ ઉપવિરોધ થતો નથી. એ જ રીતે હ અને ન નો અંશ વિરોધ થશે નહીં. હ ન નો અંશ વિરોધ થતો નથી, હ નો ઉપવિરોધ જ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાનના વિરોધની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે વિધાનના વિરોધનો ચોરસ દોરવાનો છે. આ ચોરસ જ તમને આગળ મનોયત્ન છે અને પરીક્ષાની અંદર 100% પ્રશ્ન પૂછાય છે. કોઈ પણ એક વિધાન આપેલું હશે એનું વિરોધી વિધાન તમારે શોધવાનું થશે. તો જોઈએ આગળ, આપણે વિધાનના વિરોધનો ચોરસ જોયો અને ફરીથી પણ જો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખવાનું કે વિધિવાચક વિધાન કયું, નિશ્ચિતવાચક વિધાન કયું, સર્વદેશી એક દેશી કયું છે, આપણને ખ્યાલ હોવો જરૂરી છે. તો જો આપણે સર્વદેશી હા ના, એક દેશી હ ન છે, વિધિવાચક જે હા હ, નિશ્ચિતવાચક ના ન છે, આપણને ખ્યાલ છે. હવે આગળ આપણે એના વિધાનના વિરોધના જે પ્રકારો છે એ આપણે જોઈએ. ક્રમશ આપણે એના પ્રકારો આપણે જોઈએ. તો વિધાનના વિરોધના જે પ્રકારો છે એમાં પહેલો ચાર પ્રકારો છે. આશ્રયાશિત વિરોધ, અંશ વિરોધ, ઉપ વિરોધ અને પૂર્ણ વિરોધ. આ કુલ ચાર પ્રકારો છે. ચાર ચાર પ્રકારો મેં તમને આગળ શોર્ટમાં સમજૂતી આપી દીધી છે. અહીંયા આગળ એની ઉદાહરણ સહ સમજૂતી છે, તમને ખ્યાલ આવી જશે સરળતાથી. જો આશ્રયાશિત વિરોધ ક્યારે થાય છે? આપણે ચોરસની અંદર જોયું તો આશ્રયાશિત વિરોધ ક્યાં કોના વચ્ચે થાય? હા અને હ, ના અને ન વચ્ચે આશ્રયાશિત વિરોધ થાય છે. આપણને ખ્યાલ છે ચોરસની અંદર. આપણે રફ પેજની અંદર આપણે આખો ચોરસ દોરી દેવાનો. તમને પરીક્ષાની અંદર ગમે તે પૂછાય તો આપણે ચોરસમાં જોઈને આપણે કોઈ પણ એનું વિરોધી વિધાન આપણે લખી શકશું. જો એની વ્યાખ્યા આપી છે આપણને, આશ્રયાશિત વિરોધની વ્યાખ્યા આપી છે કે સમાન ઉદ્દેશ, જો સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ તો દરેક પ્રકારની અંદર આવશે. સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય એવા કોઈ પણ બે વિધાનની અંદર ગુણનો તફાવત, ગુણ સમાન હોય પણ તફાવત શાનો હોય? ઈયતાનો તફાવત હશે. જો સમાન ઉદ્દેશ્ય પદ, સમાન વિધેય પદ હોય એવા અને સમાન ગુણ હોય એવા કોઈ પણ બે વિધાન વચ્ચે કયો તફાવત હશે? ઈયતાનો તફાવત હશે. તો આશ્રયાશિત વિરોધ થશે. તો આશ્રયાશિત વિરોધ છે એ સમાન ઉદ્દેશ્ય પદ, સમાન વિધેય પદ એવા કોઈ પણ બે ગુણ પણ સમાન હોય એવા કોઈ પણ બે વિધાન વચ્ચે આશ્રયાશિત વિરોધ થાય. ટૂંકમાં ઈયતાનો તફાવત હશે અને ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને ગુણ કેવું હશે? સમાન હશે, ત્યારે આશ્રયાશિત વિરોધ થશે. તો આશ્રયાશિત વિરોધ કોના વચ્ચે થાય છે? આપણે આગળ જોઈ ગયા છે, હા અને હ, ના અને ન વિધાન વચ્ચે આશ્રયાશિત વિરોધ થાય છે. જો એ ઉદાહરણ આપ્યું છે કે સર્વ ખેલાડીઓ ખેલદિલ વ્યક્તિ છે, હા વિધાન છે. કેટલાક ખેલાડીઓ, દાખલા આ વિધાન આપેલું છે આપણને, એક જ વિધાન આપ્યું છે કે સર્વ ખેલાડીઓ ખેલદિલ વ્યક્તિ છે, હા વિધાન આપ્યું છે. તો એનું આપણે આશ્રયાશિત વિરોધી વિધાન બનાવવું હોય તો હાનું આશ્રયાશિત વિરોધી વિધાન બનાવવા જઈએ તો અહીંયા શું લખી દેવું પડે? સર્વની જગ્યાએ કેટલાક લખવાનું રહેશે. તો જો અહીંયા ઈયતાનો તફાવત છે, બીજા બધું શું છે? સમાન ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને ગુણ સમાન છે. જ્યારે એ હાનું આશ્રયાશિત વિરોધી વિધાન કયું થશે? હ થશે. જ્યારે નાનું આશ્રયાશિત વિરોધી વિધાન કયું થશે? નાનું આશ્રયાશિત વિધાન ન થશે. જો આગળ કોઈ પણ કેટલાકનો તફાવત છે, વિદ્યાર્થી વિદ્યાર્થીઓ, અવિવેકી અવિવેકી નથી નથી, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને ગુણ કેવો છે? સમાન છે. ટૂંકમાં આશ્રયાશિત વિરોધ ક્યારે થશે? કે ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને ગુણ એ સમાન હોય પણ તફાવત ઈયતાનો હશે, ત્યારે આશ્રયાશિત વિરોધ થશે. તો ટૂંકમાં આપણે કેવું હોય, હાનું હ અને નાનું ન એના વચ્ચે આશ્રયાશિત વિરોધ થાય છે. હા અને હ અને ના અને ન વચ્ચે આશ્રયાશિત વિરોધ થાય છે. આગળનો આપણે વિરોધ જોઈએ, ત્રીજા બીજા નંબરનો, કે જે અંશ વિરોધ છે. બીજા નંબરનો અંશ વિરોધ. તો અંશ વિરોધ ક્યારે થાય છે? તો સમાન ઉદ્દેશ્ય પદ, સમાન વિધેય પદ હોય એવા બે સર્વદેશી વિધાનમાં. જો અહીંયા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહે છે આપણને? સર્વદેશી વિધાનોમાં જ અંશ વિરોધ થશે. એક દેશી વિધાનમાં કયો વિરોધ થશે? ત્રીજા નંબરનો ઉપવિરોધ થશે.
એટલે કે સમાન ઉદ્દેશ્ય પદ, સમાન વિધેય પદ હોય એવા બે સર્વદેશી વિધાનોમાં શું હોય? ગુણનો તફાવત હોય. બે સર્વદેશી વિધાનોમાં ગુણનો તફાવત હોય તો અંશ વિરોધ થાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અંશ વિરોધ એ સર્વદેશી વિધાનમાં થાય છે, જ્યારે ઉપવિરોધ છે એક દેશી વિધાનમાં થાય છે. સર્વદેશી વિધાનો કહે હા ને ના, એક દેશી વિધાનો હ ને ન. એટલે કે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે સર્વદેશી વિધાનોમાં શાનો તફાવત હોય? ગુણનો તફાવત હોય, ત્યારે ત્યાં આગળ અંશ વિરોધ જોવા મળે છે. ઉદાહરણમાં જોઈએ, જો ઉદ્દેશ્ય પદ જે ઈયતા કેવા છે સમાન છે, સર્વ કોઈ પણ એ સર્વદેશી જ છે તો ઉદ્દેશ્ય પદ સમાન છે, વિધેય પદ કવિઓ કવિઓ સમાન છે, અને ઈયતા સમાન, સર્વ કોઈ પણ એ ઈયતા સમાન છે, ઉદ્દેશ્ય પદ કવિઓ સમાન છે, વિધેય પદ કલ્પનાશીલ એ સમાન છે, પણ તફાવત શાનો છે? ગુણનો તફાવત છે. જો અહીંયા આગળ છે અહીંયા આગળ શું છે? નથી. તો ગુણનો તફાવત, બે સર્વદેશી વિધાનમાં ગુણનો તફાવત હોય ત્યારે અંશ વિરોધ થાય છે. તો હા અને ના વચ્ચે કયો વિરોધ થશે? અંશ વિરોધ થશે. એટલે કે હા અને ના વચ્ચે કેવો અંશ વિરોધ થાય છે. પછી આપણે જે ત્રીજા નંબરનો વિરોધ છે કે જે ઉપવિરોધ છે, ત્રીજા નંબરનો વિરોધ એ ઉપવિરોધ છે. તો ઉપવિરોધ કોના વચ્ચે થાય છે? કે સમાન ઉદ્દેશ્ય પદ, સમાન વિધેય પદ હોય તેવા બે એકદેશી વિધાનો વચ્ચે. જો બે એકદેશી વિધાનો વચ્ચે કયો તફાવત હોય? ગુણનો તફાવત હોય, ત્યારે એ ઉપવિરોધ થાય છે. બંનેમાં ડિફરન્સ એ જોવો તમે, ડિફરન્સ શું છે? અંશ વિરોધ સર્વદેશી વિધાનમાં થાય છે, ઉપવિરોધ એકદેશી વિધાનમાં થાય છે. બંનેમાં ગુણનો તફાવત તો છે, અંશ વિરોધમાં પણ ગુણનો તફાવત હોય છે અને ઉપવિરોધમાં પણ ગુણનો તફાવત હોય છે. બીજું સમાન હોય છે, બીજું ઈયતા સમાન હોય, ઉદ્દેશ્ય પદ સમાન હોય, વિધેય પદ સમાન હોય છે, ફક્ત તફાવત ગુણનો હોય છે. એટલે ખાસ બંનેની અંદર યાદ રાખવાનું, જ્યારે સર્વદેશી વિધાનમાં ગુણનો તફાવત હોય ત્યારે અંશ વિરોધ થાય છે, એક દેશી વિધાનમાં ગુણનો તફાવત હોય ત્યારે ઉપવિરોધ થાય છે. જો અહીંયા આવ્યું છે આપણે ઈયતા સમાન, ઉદ્દેશ્ય પદ સમાન, વિધેય પદ સમાન છે, અને તફાવત શાનો છે? ગુણનો તફાવત છે. અહીંયા છે અને અહીંયા શું છે? નથી. એટલે કે હ અને ન વિધાન વચ્ચે કયો વિરોધ થાય છે? ઉપવિરોધ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને જે પ્રકારના વિરોધ છે, ગુણનો લગતા વિરોધો છે, અંશ વિરોધ અને ઉપવિરોધ, તફાવત માત્ર એટલો છે સર્વદેશી વિધાનમાં જ્યારે ગુણનો વિરોધ આવે ત્યારે અંશ વિરોધ થશે, જ્યારે એક દેશી વિધાનમાં ગુણનો તફાવત હોય ત્યારે ઉપવિરોધ થશે. આગળ આપણે જોઈએ જે ચોથા નંબરનો જે વિરોધ છે એ જોઈએ આપણે. તો ચોથા નંબરનો જે વિરોધ છે પૂર્ણ વિરોધ છે. તો પૂર્ણ વિરોધ ક્યારે થાય છે? પૂર્ણ વિરોધ છે તે અહીંયા આપેલું છે એની વ્યાખ્યા, કે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ શું હશે? સમાન હશે. સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય એવા કોઈ પણ બે વિધાનની અંદર તફાવત શાનો હશે? યતા અને ગુણ બંનેનો લગતો તફાવત હશે. જો એમાં જે અહીંયા પૂર્ણ વિરોધ આપ્યો છે એમાં ઈયતાનો પણ તફાવત હશે અને ગુણનો પણ તફાવત હશે. જો ઉદાહરણ તરીકે આપ્યું છે આપણને, એને આપણે વિરોધને આપણે પૂર્ણ વિરોધ કહીએ છીએ. કે સમાન ઉદ્દેશ્ય પદ, સમાન વિધેય પદ હોય એવા કોઈ પણ બે વિધાનોમાં ઈયતા અને ગુણ બંનેને લગતો તફાવત હોય તેને આપણે પૂર્ણ વિરોધ કહીએ છીએ. તો પૂર્ણ વિરોધનું ઉદાહરણ આપ્યું છે કે જો અહીંયા આગળ ઉદ્દેશ્ય પદ અહીંયા આપ્યું છે, દેશ સેવકો, દેશ સેવકો સમાન છે, વિધેય પદ પણ સમાન છે, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સમાન છે, તફાવત જો તો અહીંયા આગળ સર્વ અને અહીંયા આગળ શું છે? કેટલાક છે. એટલે કે ઈયતાનો તફાવત છે. અહીંયા પણ જો સર્વ અને અહીંયા આગળ શું છે? નથી છે. એટલે કે ગુણનો પણ તફાવત છે. એટલે કે ઈયતા અને ગુણ બંનેને લગતો તફાવત હોય ત્યારે પૂર્ણ વિરોધ થાય છે. તો હા અને ન વચ્ચે કયો વિરોધ થશે? પૂર્ણ વિરોધ થશે. એ રીતે બીજું વિધાન આપેલું છે, કોઈ પણ અહીંયા આગળ શું છે? કેટલાક છે. તો આયતાનો તફાવત છે, અહીંયા ગુણનો પણ તફાવત છે, છે અને નથી. તો ના અને હ વિધાન વચ્ચે કયો વિરોધ થશે? પૂર્ણ વિરોધ થશે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે યતા અને ગુણ બંનેને લગતો તફાવત હોય તો પૂર્ણ વિરોધ થાય છે. અને ટૂંકમાં એક આપ્યું છે કે હા અને ન વિધાન વચ્ચે અને ના અને હ વિધાન વચ્ચે પૂર્ણ વિરોધ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચાર પ્રકારો જોયા વિધાનના વિરોધના, આપણે ચાર પ્રકારો જોયા. એના ટૂંકમાં ફરીથી હું સમજાવું છું, સમજી લેજો. પહેલો આશ્રય આશ્રિત વિરોધ, બીજો અંશ વિરોધ, ત્રીજો ઉપવિરોધ, ચોથો પૂર્ણ વિરોધ. તો આશ્રય આશ્રિત વિરોધ ક્યારે થશે? ઈયતાનો, ટૂંકમાં એટલે રાખો, ઈયતાનો તફાવત હોય તો આશ્રય આશ્રિત વિરોધ થશે. પછી અંશ વિરોધ, સર્વદેશી વિધાનમાં ગુણનો તફાવત હોય તો અંશ વિરોધ થશે. પછી ઉપવિરોધ, એક દેશી વિધાનમાં ગુણનો તફાવત હોય તો ઉપવિરોધ થશે. અને પૂર્ણ વિરોધ, ઈયતા અને ગુણ બંનેને લગતો તફાવત હોય તો પૂર્ણ વિરોધ થશે. તો વિદ્યાર્થી મિત્રો, જે આજે વિધાનના વિરોધ એટલે શું અને વિધાનના વિરોધનો જે ચોરસ, એની જે મેં સમજૂતી તમને આપી એ તમને ખ્યાલ આવી ગયો હશે
तो विद्यार्थी मित्रों आज विद्या जे नेक्स्ट जे टॉपिक है बनालो हूँ अपलॉड करे टूंक समय में जे एनु मनोयत्न है तमने के विधान आपेलू हो आश्रय आशीर्वाद विधान उपविरोधी विधान कई रीते शोध एन विडियो नेक्स्ट अपलोड करवा करे ये तब जोजो ख्याल आशे तमने अने आ चार चार प्रकारों ये तमारे याद कर देवाना कि कयो विरोध क्यारे थाय छे अने कोईपण विधान आपेलू होय एनो विरोधी विधान आपणने बनावत आवडवू जोईए नेक्स्ट विडियो अंदर तमने हूँ समझावे। तो विद्यार्थी मित्रों जे अमारा विडियो छे तमे तमारा मित्रों ने वधु वधु शेर करजो जेथी तमारा दरेक जे विद्यार्थीओ जे आ मारा विडियो लाभ लई सके अने ए सारू परिणाम मेळवी सके। अस्तु, जय हिंद।